સંસાર પ્રત્યેનો એક અભેદ ભાવ સાધી શકાય એવી ઉચ્ચ કક્ષાએ આ મહાપુરુષ પહોંચેલા હતા. તો બીજા નંબરમાં જે સંકેત આપેલો હતો કે સાધુઓની સેવા દિલ દઈને કરજે, ભલે સૂત્રને પણ આત્મસાત કરનારા મહાપુરુષ પોતપોતાના ગુરુદેવ ડાયરેક્ટ ગુરુ એમના પોતાના પિતા મુનિ ની સેવામાં આજ અમદાવાદ શહેરમાં રોકાયેલા. પિતા મુનિ ની સેવા કરવાનો પ્રસંગ અને દાદા ગુરુદેવ કીધું કે તારે નથી આવવા, તારે ને તારા પિતામાં આજે અહીંયા રહેવાનું. અને એ વખતે વિનંતી કરે છે ગુરુદેવ, ગુરુદેવ નાનકડી વિનંતી મારી સ્વીકારજો, આપ ભલે અહીંયા કહેવાનું રહેતા હોય તો હું રહીશ, મારી એક નાનકડી વિનંતી સ્વીકારો. બોલ શું ઈચ્છા જતા કે મારા ગુરુમાની સેવા માટે મારે અહીંયા અમદાવાદમાં રોકાવાનું છે જ, તો સમુદાયના બીજા કોઈ જ્ઞાન મહાત્મા વૃદ્ધ મહાત્મા હોય તો ત્રણ ચાર મહાત્મા એની સેવાનો મને લાભ મળે એવી મારા ઉપર કૃપા વરસાવો, આટલી મારી નાનકડી વિનંતી નો ગુરુદેવ આપ સ્વીકાર. આ કળિયુગની અંદર સગા મા બાપ ની સેવા કરી હોય દીકરા કે વહુ એને પોસાતું નથી, આ કાળ એવો છે. અને એવા કાળની અંદર પોતાના પિતા મુનિ ની તો સેવા કરી 100% સારામાં સારી, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ મારે હવે અહીંયા રહેવાનું જ છે, આપનાથી અલગ રહેવાનું છે ને, પિતામની સેવા એકની સેવા કરું, પાણી લેવા માટે એકનું જાઉં કે પાંચનું પાણી ભેગું લઉં, મારે શું ફરક પડવાનો છે? ગોચરી એકની લેવા જાઉં એના બદલે ચાર ઘર વધારે ફરીશ, પણ બાહ્ય દ્રષ્ટિએ મને કંઈ તકલીફ પડવાની નથી, પણ મારા આત્માને લાભ અપરંપાર થશે. એટલે ગુરુદેવ આપ જેટલા સમય વડીલ મહાત્મા હોય વયોવૃદ્ધ મહાત્મા હોય એમની સેવાનો લાભ મને મળે, એ ત્રણ ચાર મહાત્મા એમની સેવાનો લાભ મને આપજો. અને આ જ્યારે એમના શબ્દો સાંભળ્યા ત્યારે હરખના આંસુ દાદા ગુરુદેવની આંખમાંથી નીકળ્યા. ખરેખર જીન શાસનનું જવાહર છે, પોતાના સ્વાર્થના કોઈ સંકુચિત કુંડાળામાં રહેવાના બદલે આખા સમુદાયના દરેક મહાત્મા એને સમાધિ આપવી છે, એની ભક્તિ કરવી છે, આવા પ્રકારનો પરિણામ આત્મસાત કરીને વયોવૃદ્ધ મહાત્મા એની સેવામાં માત્ર ગોચરી પાણી ના આવે, ભેગો કાપ પણ આવે, કપડા બગડી જાય અવારનવાર, ઉંમર મોટી હોવાના કારણે ઝાડા વગેરે થઈ જાય ને કપડા બગડી જાય તો માણસ દ્વારા કાપ નહીં કાઢવાનો, જાતે પોતે કાપ કાઢવાનો. અને પાંચ પાંચ જ્ઞાન મહાત્મા એની સેવાનો મહાયજ્ઞ એમણે માંડેલો હતો પિતા મુનિની સેવાની સાથે સાથે. અને એ ઉપરાંત વર્તમાનના અમારા સમુદાયના અત્યંત વયોવૃદ્ધ અને વિશિષ્ટ વિશુદ્ધ સંયમી મહાપુરુષ અને સાથે સાથે શ્રુતના પણ પારગામી કહી શકાય, શ્રુતના સર્જનની અંદર 90, 91, 92 અને 93 વર્ષની ઉંમરે પણ જે ખોવાયેલા હોય એવા પૂજ્યપાદ ફૂલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પ્રેમ સુરીશ્વરજી મહારાજના અંતિમ શિષ્ય, એમને પણ વાત કરી કે જો તમે અહીંયા રોકાતા હોય તો હું તમને છેદ ગ્રંથનો અભ્યાસ કરાવી. અને છેદ ગ્રંથનો અભ્યાસ ફૂલચંદ્રસ્વામી મહારાજને આજ આપણા ગચ્છાધિપતિ શ્રી એમણે સામે ચાલીને કરાવ્યો. ગુરુમાં દાદા ગુરુદેવ બોલમાન શ્રીમાનની સંમતિ મેળવી અને એમને છેદ ગ્રંથનો અભ્યાસ કરાવ્યો કે આ વિશિષ્ટ પુરુષ છે, એમને જો છેદ ગ્રંથનો અભ્યાસ કરીશ તો એમના માધ્યમથી આગળ જેટલા મહાત્માઓ અભ્યાસ કરશે એ બધાનો લાભ મને મળશે. અને આગળ વધીને એમના થકી જે કંઈ શાસનની સેવા થાય એના અંદર યત કિંચિત મારો ફાળો નોંધાવેલો ગણાશે. આવી દીર્ઘ દ્રષ્ટિ રાખી પડદાના પાછળ કલાકાર કહેવાય એ તરીકેનો હોલ ભજવવાનું કામ, પડદાની આગળ આવવાનું નહીં, પડદા પાછળ રહી અને શાસનના અનેક મહાપુરુષો એને ભણાવવા ગણાવવા દ્વારા તૈયાર કરવાનું અદ્ભુત કાર્ય એ મહાપુરુષ કરી રહેલા હતા. અને એમની સાથે રહેલો હતો ઘણો સમય, 11 વર્ષ સુધી રહ્યો. એના કારણે સાહેબને મારા પ્રત્યે વિશેષ લાગણી મને
બોમ્બે હોસ્પિટલ દાખલ કરેલો હતો મુંબઈમાં. બંને પગ સાથળથી કપાવવા માટેની વાત ધોલકિયા ડોક્ટરે કરી. હોસ્પિટલમાં દાખલ થયા પછી 27 દિવસની ડાયગ્નોસ પણ થઈ શકેલું નહોતું. એવા પ્રકારનો કોઈ વિચિત્ર રોગ એનો હું ભોગ બનેલો હતો. અને એવા સમયમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ગોલ્ડ મેડલિસ્ટ, એશિયાની અંદર ગોલ્ડ મેડલિસ્ટ કહેવાય એવા ધોલકિયા ડોક્ટર એને જ્યારે ઇન્વાઇટ કર્યા અને ડાયગ્નોસ માટે આવ્યા, એને કીધું કે ગેંગરીન થઈ ગયું છે સાથળની અંદર, એટલે બંને પગ સાથળથી કપાવવા પડશે 24 કલાકની અંદર, બાકી અમારી જવાબદારી નથી. અને એ વખતે પૂજ્યપાદ મુક્તિ વલ્લભ શ્રી મહારાજ, પૂજ્ય મેઘ વલ્લભ શ્રીમાં ઉદયમાં હૃદય વલ્લભમાં છે, બધા મુનિ અવસ્થામાં હતા, હું પણ મુનિ અવસ્થામાં, એ મારી સેવામાં જોડાયેલા હતા. અને એ બધા મહાપુરુષોએ સાહેબને સમાચાર મોકલ્યા. અને એ વખતે સાહેબે કીધું કે આપણે ડોક્ટર ભગવાન નથી, ટ્રીટમેન્ટ થતી હોય તો કરવાની, બાકી ડિસ્ચાર્જ લઈ લેવાનો, બીજી હોસ્પિટલમાં જવાનો, બીજી પણ અલગ અલગ, માત્ર એલોપેથી ટ્રીટમેન્ટ નથી, આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ છે, હોમિયોપેથી પણ ટ્રીટમેન્ટ છે, રેકી પણ છે, પ્રાણી હીલિંગ, અલગ અલગ ઘણી બધી ટ્રીટમેન્ટો છે, એ રીતે આપણે વિચારશું, પણ આપણે પગ કપાવવાનો નથી. આ સાહેબે આપેલી સૂચના. અને એના પછી માત્ર 3 દિવસમાં ડાયગ્નોસ થઈ ગયું. સાહેબે સ્પેશિયલ જાપ કરતા અહીંયા મારા માટે જાપ કરેલા સાહેબે, અને ત્યાં ડોક્ટર એસએન અમીન, અને એમણે ડાયગ્નોસ કર્યું કે તમને એન્કાઇલોન્જી સ્પોન્ડિલાઇસિસ લાગુ પડેલ છે, અને એની ટ્રીટમેન્ટ શરૂ થઈ અને એ રોગ એ શાંત થયો અને તબિયત સુધારા ઉપર આવી ગઈ. પણ વાત મારે એ કરવી છે કે આ હું એમનો શિષ્ય નહોતો, પ્રશિષ્ય પણ નહોતો. મારા ગુરુમાં જ પૂજ્યપાદ વિશ્વકલ્યાણ શ્રી મહારાજ, અને મારા દાદા ગુરુમાં એટલે ભુવનમાનુ શ્રી મહારાજ સાહેબ, જયગોશ્રી મહારાજ મારા ગુરુ તરીકે, દાદા ગુરુ તરીકે ક્યાંય આવે નહીં કનેક્શનમાં, છતાં પણ શિષ્ય કરતાં પણ સવાયો પ્રેમ આપવાનું કામ, ઘડતર કરવાનું કામ આ મહાપુરુષે મારા જીવનમાં કરેલું છે. સ્વાધ્યાયનો ઘણો બધો રસ એના કારણે પક્ષી પ્રતિક્રમણની અંદર 12 લોગોસનો કાવ્ય વંદિતું પતે ને તમારું, પછી 12 લોગોસનો કાવ્ય બીજું વંદિતું પતે, 12 લોગોસનો કાવ્ય ગાવે, અમારી પગામ સજાય પતી જાય, એટલે કરે મન તે બોલીને 12 લોગોસનો કાવ્ય કરવામાં હું જોડાઈ ગયો. કાવ્ય પતા પૂરો કરી અને બેસી ગયો, મોપત્તિનું પલિય કરીને હું બેઠો અને સ્વાધ્યાય કરવાનું કામ શરૂ કરી દીધું. આ સમયનો સદુપયોગ તો કરવો જોઈએ ને, ફાજલ સમય થોડો સાહેબ જવા દેવાય, સાહેબ જવા નહીં તો આપણે કેવી રીતે જવા દેવાય. અને પતિ ગણપતિ સાહેબની નજરની અંદર આ ઘટના આવી ગઈ. સાહેબની છે ને મારા પર બહુ નજર રહેતી હતી, બધી બાબતની નોંધ રાખે સાહેબ, વંદિતું પતે પછી બધા સાથે કરીએ, અને પછી પાછા આપણો સ્વાધ્યાય, બાર લોકો શ્રાવકને પછી વાર લાગે કે કટકે કટે સ્વાધ્યાય ન થાય, તો ઓલો સળંગ ટાઈમ મળે ને થોડો વ્યવસ્થિત, તો સ્વાધ્યાય થાય સારી રીતે, એટલે સાહેબ અલગ કાવ્ય કર્યું, બીજો કોઈ આશય નહોતો. અને એ વખતે ભરતભાઈ સાહેબે મને કીધું કે જો આપણે કોઈ પણ બાબતમાં સંઘથી અલગ પડવાનું નહીં, પ્રતિક્રમણ કરતા હોય તો સંઘની સાથે રહેવાનું. આજે કાવસક કરવામાં સંઘથી અલગ પડ્યો, આવતીકાલે બીજી બાબતમાં સંઘથી અલગ થવાના સંસ્કાર જો પડેલા છે તો અલગ થવાનો વિચાર આવશે. એટલે ક્યારેય પણ સ્વાધ્યાય ગૌણ થાય તો ચાલે, નવકારનો જાપ કરવાનો બાકીના સમયમાં, પરંતુ આ રીતે સંઘથી અલગ થઈ અને પ્રતિક્રમણમાં આવું અલગ કાવસક કરવાનો નહીં. આ બચપણથી શરૂઆતના વર્ષોની અંદર જ આ રીતે સાધુઓનું ઘડતર કરવાની અંદર, દરેકની કાળજી રાખવાની અંદર આ મહાપુરુષે પોતાની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરેલો છે. એ પછી પોતાનો શિષ્ય હોય કે બીજાના શિષ્ય હોય, ઇટ ડઝન્ટ મેક એની વિટર વિથ મી. આ પ્રકારની સમજણ એમની હતી કે મને એનાથી કોઈ નિસ્બત નથી, મને કંઈ ફરક પડતો નહીં મારો શિષ્ય કે બીજાનો શિષ્ય હોય, પણ શાસનનો સાધુ છે અને સાધુનું ઘડતર સારી રીતે કરવું જોઈએ એ મારી ફરજ છે. આવું સમજનારા મહાપુરુષ કોઈ પણ જાતના ભેદભાવ વગર
સાધુઓનું ઘડતર કરવાની અંદર જોડાતા હતા.